પ્રતાપનગર રોડ ગીતા મંદિર સ્કૂલની બાજુમાં આવેલું જગન્નાથ કોમ્પ્લેક્સ ટાવર, એમાં મીટર સળગાવવાને કારણે આગની દુર્ઘટના ઘટી હતી. બે મીટરના વાયર મીટર સળગી ગયા હતા, પણ સ્થાનિકોએ રેતીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી હતી. પાયલ સેફટીના સાધનો ન હોવાથી મોટી હોનારત થાદ તો સવાલ તેવા ઊભા થયા છે. કયો વિસ્તાર છે, કઈ જગ્યાએ, કઈ કોમ્પ્લેક્ષ ઘટના ઘટી? હા છે, જગન્નાથ કોમ્પ્લેક્ષ પ્રતાપનગર રોડ ગીતા મંદિરની બાજુમાં સ્પાર્ક થઈને વાયરિંગ સળગી ગયું છે બધું, અને અમે લોકોએ પોતે ઉલવી કાઢ્યું હતું. એને કેવી રીતના ઉલવ્યું? રેતી મારીને માર મારીને ઉલવી કાઢ્યું. કેટલા સમય? 10-15 મિનિટ થઈ ગઈ. ફાયર સ્ટેશન કેટલા વાગે આવ્યું? ફાયર સ્ટેશન આવ્યું તો તરત 10-15 મિનિટ. ટીબી વાળા બી આવી ગયા. કોમ્પ્લેક્ષમાં કેટલા લોકો રહે છે? કોમ્પ્લેક્ષમાં 98 ફ્લેટ છે, પણ એ ભાગ અલગ છે અને બી ભાગ સી ભાગ અલગ છે, એટલે અમારે એ ભાગમાં સળગ્યું છે. કેટલા સમયથી આ બિલ્ડિંગ બનેલું? હા, બનેલું છે 19 વર્ષ થયા. જે 19 વર્ષ થઈ ગયા, હજુ સુધી ફાયર એક્સ્ટેન્શન અહીંયા લાગવામાં નહીં આવ્યું? નહીં આવ્યું, કોઈ તૈયાર જ નહીં. તમે કોઈ અરજી કેવું આપેલું છે ખરી? ના ના, કોઈ અરજી નહીં. શું નામ આપનું? રાજેશભાઈ જયંતિ લખતા. કઈ ઘટના તમે? જગન્નાથ કોમ્પ્લેક્ષમાં મીટરો સળગ્યા છે, એ રીતના ગાદરાવાડી ફાયર સ્ટેશન ઉપર કોલ મળતા અમે ઘટના સ્થળ ઉપર આવતા, તાર પહેલાં અહીં ઘડી વાયરિંગનો જીબીના સ્ટાફ આવી જતા, એ લોકો રેતીનો મારો ચલાવીને ઓલવી નાખેલું છે અને મીટરો 2-3 હળગી ગયેલા છે. ફાયર એક્સિબિશનને એ તો છે નથી. શું આગળની કાર્યવાહી કરવામાં આવશે? એ હવે બિલ્ડિંગને એ રીતના નોટિસ આપવામાં આવશે કે આ રીતના અમુક દુર્ઘટના ના થાય, એ તપાસ કરતા. એક્સિબિશનને એ છે નહીં, મીટરને જે કાર્યવાહીની આગળની એ કરવામાં આવશે, એ પ્રમાણે અમે શિક્ષકની પગલાં લઈશું. હવે તપાસ કર્યા પછી ને એ કર્યા પછી નોટિસ આપવાની. મંગળભાઈ વસાવા.